હું વિચારતો હતો કે આ મને રસ્તામાં ક્યાંય દેખાય કેમ નહીં, પણ આ તો એ સાવ ઉદાસ થઈને બેઠી છે. સાચું કહું તો આ ગાંડીથી દૂર થવું મને જરાય મંજૂર નથી, પણ મારે જવું જ પડશે. લાય જતા જતા આને થોડું સમજાવતો જવું. એ ગાંડી, શું થયું? કેમ આટલી ઉદાસ થઈને બેઠી છે? પ્લીઝ પ્રકાશ, તમે ના જાઓ ને, હું એકલી અહીંયા તમારા વગર નહીં રહી શકું. અરે મારી વાલી, ફક્ત એક મહિનાની તો વાત છે ને. જો નિધિ, જે કામ માટે મને એ લોકોએ સિલેક્ટ કર્યો છે ને, જો એ કામ હું સલંગ એક મહિનો કરીશ ને, તો મારી જોડે પૈસે પૈસા થઈ જશે. અને નિધિ, હું આ જે કરી રહ્યો છું એ ફક્ત તારા માટે જ તો કરી રહ્યો છું. જો તારા ભાઈએ પેલા રાજભાઈ જોડે 50,000 વ્યાજે લીધેલા છે ને, અને એ બાબતે એ તમને ઘણીવાર ટોર્ચર કરતો હોય છે ને, તો હું પાછો આવીને સૌથી પહેલાં તારા ભાઈનું દેવું પૂરું કરીશ, અને પછી પ્રેમથી તારા ભાઈ જોડે તારો હાથ માંગીશ. અને હું ગેરંટી માણીને કહું છું કે તારો ભાઈ ત્યારે ના નહીં પાડી શકે. પણ મને અહીંયા તમારા વગર નહીં ફાવે, એનું શું? જો નિધિ, આપણે કાયમ માટે સાથે રહેવું હોય તો થોડીક તો જુદાઈ વેઠવી જ પડશે. પ્લીઝ યાર, તું આવી રીતે નારાજ ના થા. મને હસતા મોઢે જવા દે અને પૈસા કમાઈને જલ્દી પાછો આવવા દે. સારું, હું તમને હસતા મોઢે જવા દઉં છું, પણ જો એક મહિનાથી એક દિવસ પણ વધારે થઈ ગયો ને. નહીં થાય. જો આજે બીજી તારીખ છે, આવતી બીજીએ હું તને આ જ સમયે આ જ બાકડા ઉપર મળીશ. આ તારા પ્રકાશનું વચન છે. સારું, તો જાઓ અને તમારું પૂરેપૂરું ધ્યાન રાખજો. હા સારું, ચાલ તો હું નીકળું. અને હા સાંભળ, ત્યાં જઈને મારો ફોન લાગે કે ના લાગે, મારા જોડે વાત થાય કે ના થાય, તું મારી જરાય ચિંતા ના કરતી. તું તારું ધ્યાન રાખજે હો. हमारे बिना बहुत दर्द हो गए, और सनम कैसे होंगी होगी, चारों दिशाओं में हम तो दिखेंगे पर हमारा. हवे मने जवा दईश. जाओ, बेस्ट ऑफ लक. थैंक यू सो मच मारी वाली, चल हूँ निकलू. હેલો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને જણાવવા માગું છું કે હવે આઈપીએલ ફક્ત જોવો નહીં, પણ આપણું ઓપિનિયન આપીને ઘણા બધા પ્રાઇઝીસ જીતો, એ પણ lotus365.in પર. અહીંયા ઘણા બધા પ્રશ્નો રહેશે, જેમ કે કોણ મેચ જીતશે અથવા કોણ ટોસ જીતશે. જેમ કે 50+ પ્રશ્નોમાં તમે તમારું ઓપિનિયન બતાવીને ઘણા બધા પ્રાઇઝીસ જીતી શકો છો. lotus365 જઈને રજીસ્ટર કરો અને મેળવો ₹365 વેલકમ બોનસ. અહીંયા તમને 1-to-1 ચોવીસ કલાક કસ્ટમર સપોર્ટ પણ મળી રહેશે. અહીંયા 10 મિલિયનથી પણ વધારે યુઝર રમે છે. અહીંયા ક્રિકેટ સિવાય 200+ પ્રશ્નો છે, જ્યાં તમે તમારું ઓપિનિયન આપી શકો છો અને જીતી શકો છો સારા પ્રાઇઝીસ. નવાજુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાવતેલા, સુનિલ શેટ્ટી, કાજલ અગ્રવાલ, નેહા શર્મા એવા મોટા મોટા સેલિબ્રિટી એમના બ્રાન્ડ એમ્બેસિડર છે. તો હવે રાહ કોની જોવો છો? ડાયરેક્ટ રજીસ્ટર કરો lotus365.in પર. અને હવે નિહાળો આગળ આપણો વિડીયો. નિધિ, શું થયું? કેમ આજે આટલી ઉદાસ છે? કઈ નહીં ભાઈ, એ તો થોડું માથું દુખાય છે એટલે. માથું દુખે છે કે પ્રકાશ તારથી દૂર થયો એટલે? શું, પણ તમને કઈ રીતે ખબર પડી આ વાતની? ગઈ કાલે જ્યારે હું ગામડા વલ્લે બેઠો હતો ત્યારે મારી અને પ્રકાશની શું વાત થઈ એ તું સાંભળ. અરે વાહ, શું વાત છે! નિધિના ભાઈ અહીંયા એકલા બેઠા છે? લાય આમને બાટલીમાં ઉતારવા દે, કદાચ આ માની જાય તો મારો મેળ પડી જાય. પ્રદીપભાઈ, હું તમારા જોડે એક વાત કરવા આવ્યો છું. જો હું વધારે વાત ગુમાવતો નથી, જે છે એ ચોખ્ખે ચોખ્ખું કહું છું. હું અને નિધિ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. તો બોલો, તમારું શું કહેવું છે? તારે મારી બેન સાથે લગ્ન કરવા છે એમ? સારું, હું આ તારી વાતથી રાજી છું, પણ જો તું મને ટેન્શનમાંથી દૂર કરી શકતો હોય તો. હા બોલો, શેનું ટેન્શન છે તમને? પેલા રાજભાઈ મારી જોડે 50,000 રૂપિયા માગે છે અને એના કારણે અમને ઘણીવાર ટોર્ચર કરે છે. જો તું મને આ દેવામાંથી બહાર કાઢી શકતો હોય તો હું રાજી ખુશીથી નિધિનો હાથ તારા હાથમાં આપવા તૈયાર છું. મને ફક્ત એક મહિનાનો ટાઈમ આપો. જે નોકરીની મને ઘણા ટાઈમથી ઓફર હતી, પણ નિધિના કારણે હું એ નોકરી કરવા નહોતો જાતો.
પણ હવે હું નિધિ માટે જ એ નોકરી કરીશ અને ફક્ત એક જ મહિનામાં તમારું બધું ટેન્શન દૂર કરી નાખીશ. સારું, તો એક મહિના પછી મને મળજે, હું તૈયાર રહીશ. ઓકે, તો હું આજે નિધિને કંઈ પણ બાનું બતાવીને કાલે જ એ નોકરી માટે નીકળી જઈશ. અને આવી રીતે પ્રકાશ ફક્ત ને ફક્ત તારા માટે જ કમાવા બહાર ગયો છે, એટલે તું જરાય ઉદાસ ના થા. એક મહિનો તો આમ જતો રહેશે. તને પૈસા આપ્યા એના અમારે ઘણા બધા મહિના થઈ ગયા છે. શું થયું, પૈસાનું સેટિંગ થયું કે નહીં? અરે રાજભાઈ, હવે વધારે નહીં, ખાલી એક મહિનાનો ટાઈમ આપો, હું તમારા બધા પૈસા આપી દઈશ. મારે હવે એક દિવસની પણ રાહ નથી જોવી, મારે મારા પૈસા આજને જ જોઈએ છે. અરે પણ આજને આજ ક્યાંથી આપીએ તમારા પૈસા? ભાઈએ કીધું ને કે એક મહિનાનો ટાઈમ આપો, એક મહિનામાં મળી જશે તમને તમારા પૈસા. ભાઈ, મારી જોડે એક મસ્ત આઈડિયા છે. આ લોકો કહે છે ને કે એક મહિનામાં પૈસા આપવાનું, તો આ લોકોને લઈ લો આપણી સાઈડ ઉપર. આમ પણ આપણને મજૂરી જરૂર છે ને, તો કરાવશું ત્યાં સુધી આ લોકોને મજૂરી. વાહ કિશન વાહ, આઈડિયા તો તારી જોરદાર છે, ચલો એ અમારી સાઈડ ઉપર. અરે રાજભાઈ, આવું ના કરશો, અમને છેલ્લી વાર ટાઈમ આપો. ચૂપચાપ આવું છે કે તમને બંનેને મારી રીતે લઈ જાઉં? નહીં, આવું ના કરો, અમને થોડો ટાઈમ આપો. લાગે છે આ એમ નહીં માને, જાવે લઈ લો આ લોકોને. રાજભાઈ આવું ના કરશો, પ્લીઝ છોડી દો અમને. પ્લીઝ છોડી દો અમને, આવું ના કરશો. નિધિ આલે, હું એક મજૂર જોડેથી ફોન લઈને આવ્યો, ફટાફટ લગાય પ્રકાશને ફોન અને આ બધી વાત જાણ કરી દે. તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં બંધ છે, કૃપયા પછી પ્રયત્ન કરો. શું થયું ભાઈ, એમનો ફોન બંધ આવે છે? એ આ ભાઈ બહેન ભેગા થઈને શું વાત કરી રહ્યા છો? ચલો ફટાફટ કામ કરો. હે મારી માં, તમે અમને આ કયા ગુનાની સજા આપી રહ્યા છો? પ્લીઝ મારી માં, મારા પ્રકાશને જેમ બને એમ વહેલા પાછા મોકલી દો, નહીં તો અમને આ રાક્ષસ જીવતે જીવ મારી નાખશે. અરે આ ગાંડીને કીધું તું કે એક મહિના પછી આ સમય અહીંયા મળજે, પણ આ તો અહીંયા ક્યાંય દેખાતી નથી. લાય જવા દે એના ઘરે, એના ભાઈએ કીધું તું કે હું તૈયાર રહીશ. અલ્યા આના ઘરે તો લોક માર્યું છે, આ વળી ક્યાં ગયા હશે? ઓ ભાઈ, તને ખબર છે કે આ લોકો ક્યાં ગયા છે? અરે આમને તો પેલા રાજભાઈ અને એમના માણસો ઘરમાંથી ઉઠાઈને ક્યાંય લઈ ગયા છે. શું વાત કરે છે, પણ ક્યાં લઈ ગયા એની કઈ ખબર છે? ના ભાઈ, એની મને કોઈ ખબર નથી. ક્યાં લઈ ગયો છે રાજા લોકોને? લાય જવા દે પાછું ગામ બાજુ, કદાચ ત્યાંથી કઈ જાણ મળે. આ તો એ જ રાજનો ભાઈ છે ને, આને જરૂર ખબર હશે કે નિધિ ક્યાં છે. લાય પૂછવા દે આને. અરે ઓય, કોણ છે તું અને કેમ અમારે વચ્ચે આઈને આમ ઉભો રહી ગયો? નિધિ અને એના ભાઈ ક્યાં છે? એ જ્યાં હોય ત્યાં, તારે એમનાથી શું લેવા દેવા, ચલટ સાઈડ માં રે. હવે હું તને છેલ્લી વાર પ્રેમથી પૂછું છું, બોલ ક્યાં છે? જો હું પણ તને પ્રેમથી કહું છું કે હટી જા, નહીં તો માર ખાઈ ગઈને મરી જઈશ. એટલે તમે લાતોના ભૂત વાતોથી નહીં જ માનો એમ ને?
ફટાફટ ભાગો અહીંથી. અરે કિશન, શું થયું? કેમ તમે લોકો આમ દોડતા દોડતા આવ્યા? ભાઈ, આ છોકરા એમને બહુ માર્યા અને પૂછે છે કે નિધિ અને એનો ભાઈ ક્યાં છે. બહુ મોટી ભૂલ કરી નાખી તે મારા ભાઈને મારીને, અને એનાથી મોટી ભૂલ કરી તે અહીંયા આવીને. હવે તું અહીંયાથી જીવતો પાછો નહીં જાય. તારા ભાઈ લોકોને કૂતરાની જેમ દોડાવતો દોડાવતો અહીંયા લઈને આવ્યો તો મારું આટલું ડેરિંગ જોઈને તને એક વાત તો સમજાઈ જ ગઈ હશે કે મને મોતની પરવા જરાય નથી. જો સાંભળ, મારે તારી જોડે ખોટી મગજમારી નથી કરવી, એટલે પ્રેમથી મને કહી દે કે નિધિ અને એનો ભાઈ ક્યાં છે. તારે નિધિ અને એના ભાઈને જોવા છે ને? તો ચાલ હું બતાવું એ ક્યાં છે અને કેવી હાલતમાં છે. અરે ચાલ, ગભરાઈશ નહીં, હું તને અત્યારે નહીં મારું. તું પહેલા એ લોકોના દર્શન કરી લે, પછી તારો વારો. વારો તો હું તારો કાઢી નાખીશ, જો એ લોકોને કઈ થયું હશે તો. નિધિ, પ્રદીપભાઈ, આ શું થઈ ગયું તમને? આંખો ખોલો. પ્રકાશ, તમે આવી ગયા? હા, હું આવી ગયો છું, પણ તમે આ તમારી શું હાલત કરી બેઠા છો? અમારી આવી હાલત આ રાજે કરી છે. સળંગ એક મહિનો આમને અમારી જોડે ઢોરની જેમ કામ કરાવ્યું છે. તમારી આવી હાલત કરનાર આ રાજ્યને હું જીવતો નહીં મૂકું. ટાઈગર ટાઈગર ની નીચે વાલા ને. પ્રકાશ, રહેવા દે, છોડી દે અમને. જોયું આને કેવાય માણસાઈ? તે આમના ઉપર આટલા જુલમ કર્યા એ છતાંય આજે આમને તારો જીવ બચાવ્યો. જો આજે આ વચ્ચે ના બોલ્યા હોત તો હું તારું બોર્ડ પૂરું જ કરી નાખત. અરે થોડી માણસાઈ રાખતા શીખો. તમે આટલા મોટા બિલ્ડર થઈને એક આના 50,000 રૂપિયા માટે આમના જોડે આવી રીતે મજૂરી કરાઈ? સોરી પ્રકાશ, મને માફ કરી દે. આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ. હવે હું આવું ક્યારે નહીં કરું. જો તમારે માફી માંગવી જ હોય તો આમની માંગો, જેની સાથે તમે ખોટા વર્તાવ કર્યા છે. સોરી પ્રદીપ, મને માફ કરી દે. મેં તારા ઉપર આટલો જુલમ કર્યા એ છતાંય તે મારો જીવ બચાવ્યો. અરે કઈ વાંધો નહીં રાજભાઈ, અને મારું તો બસ એટલું જ કહેવું છે કે કોઈ ગરીબની મજબૂરીનો ફાયદો ના ઉઠાવવો જોઈએ. હા, આજ પછી હું આવી ભૂલ ક્યારે નહીં કરું. સારું, અને પ્રકાશ, જો તમે પૈસા લાવ્યા હોય તો આપી દો આ રાજભાઈને, એટલે એમનો હિસાબ પૂરો થઈ જાય. હા હા, લાવ્યો છું, એ પૈસા મારી બેગમાં જ છે. જો એક મિનિટ રહેવા દે પ્રકાશ, હવે મારે એક રૂપિયો પણ નથી જોતો. આ લોકોએ મારા ત્યાં આટલું કામ કર્યું એમાં એ પૈસા વસૂલ થઈ ગયા. જાઓ મોજ કરો. તમારો ખૂબ ખૂબ આભાર રાજભાઈ. અને હા નિધિ, આજે મને એક વાતની બહુ એટલે બહુ જ ખુશી છે કે તે આવા છોકરાને પસંદ કર્યો, એટલે હું હવે રાજખુશીથી તારો હાથ આ પ્રકાશના હાથમાં આપું છું. તો મિત્રો, કેવી લાગી તમને મારી આ સ્ટોરી? અને હા, આ સ્ટોરી બનાવવાનો મારો ફક્ત એક જ મિનિંગ હતો
કે ક્યારે કોઈ ગરીબની મજબૂરીનો ફાયદો ના ઉઠાવવો જોઈએ. જો ભગવાને તમને પૈસાવાળા બનાવ્યા છે તો થોડી માનસાઈ રાખતા શીખી જાજો. જો તમે કોઈ ગરીબ માણસને પૈસા બાબતે હેરાન કરશો અથવા એની આંતરી કલ્પાવશો તો જે ભગવાને તમને પૈસાવાળા બનાવ્યા છે એ જ ભગવાન તમને પાયમાળ બનાવતા જરાય વાર નહીં કરે. જો તમને લોકોને મારી આ વાત સમજાઈ ગઈ હોય તો બધાને વંદન છે. જય માતાજી.